स्पेशियल ऑपरेशन ग्रुप એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકમાં જીવલેણ હુમલાના ગુનામાં સંડોવાયેલો અને સુરત છોડી ભાગે તે પહેલા આરોપી રફીક કાલિયાને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી. 4 વર્ષ અગાઉ મોટાભાઈ રિઝવાન પર અભી સંજય સિંઘે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેના ભાઈના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે ત્યારબાદ ભાઈ રિઝવાન પર કરેલા હુમલાનો બદલો લેવા અભી સંજય સિંઘને શોધતો હતો. 23 જૂન રોજ સાંજના સમયે મોહલ્લામાં ઊભો હતો. તે સમયે તેના પર ચપ્પુ વડે હુમલો કરી ચપ્પુના ઘા માર્યા હતા. જોકે અભી સંજય સિંઘ બચી ગયો હતો. હુમલા બાદ પોલીસ પકડતી બચવા સુરત છોડી ભાગી રહ્યો હતો. પોલીસે તેને પકડી પાડ્યો હતો. હાલ તો એસઓજી આરોપીનો કબજો લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. ब्यूरो रिपोर्ट, S9 न्यूज़, सूरत.